2024 ની ચૂંટણી ને હવે ફક્ત ગણતરીના દિવસો જયારે બાકી રહી ગયા છે ત્યારે અલગ અલગ જગ્યા ઉપર અલગ અલગ જગ્યા પર અલગ અલગ જગ્યાના લોકો શું વિચારે છે અને શું તેમના મનમાં છે, તે લોકો જયારે વોટ આપવા માટે જશે ત્યારે કયા સવાલો તેમના મનમાં હશે જેને લઈને તે લોકો વોટિંગ કરવા માટે જશે, ત્યારે આપણે અલગ અલગ જગ્યા ઉપર અલગ અલગ વિસ્તારોમાંથી અલગ અલગ લોકો પાસે તેમની વાત જે છે તે જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. આપણે આજે અત્યારે ઇન્ડિયા ન્યૂઝની જે ટીમ છે તે આવી પહોંચી છે અમદાવાદની અંદર ઐતિહાસિક આવેલ અટલ બ્રિજ જે છે આપ જોઈ શકો છો. અટલ બ્રિજ જે છે તે અટલ બ્રિજ અમદાવાદના રિવરફ્રન્ટ ઉપર જે છે તે બનાવવામાં આવેલો છે. અટલ બ્રિજની આપ જે ખાસિયત જે છે તે જોઈ શકો છો, પતંગોથી પ્રેરિત થઈ અને આ જે બ્રિજ જે છે તે બનાવવામાં આવેલો છે. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ઉપર બનાવવામાં આવેલો છે. એક પદયાત્રી પુલ જે છે તે અહીંયા બનાવવામાં આવેલો છે. 300 મીટર લાંબો અને 10 થી 14 મીટર પહોળો જે છે તે આ પુલ 2022 માં આનું ઉદ્ઘાટન જે છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. રોજ હજારોની માત્રામાં જે પ્રવાસીઓ હોય છે તે આ અટલ બ્રિજ જે છે તેની મુલાકાત લે છે અને અહીંયા લોકો આવી અને વધારે પડતા તો લોકો સેલ્ફી પડાવવાનું કે ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરાવવાનું પસંદ કરતા હોય છે, કેમ કે અલગ જ પ્રકારે એ રીતે જ આ બ્રિજ જે છે તે બનાવેલો છે. રાતની જો વાત કરીએ તો રાત્રે હજુ પણ જે અત્યારે પણ જે દેખાઈ રહ્યો છે તેનાથી રાતનો માહોલ લાઇટિંગમાં કંઈક ઓર જ દેખાઈ આવે છે. ત્યારે અત્યારે લોકસભા 2024ની ચૂંટણીમાં અટલ બ્રિજ ઉપર કેટલાક લોકો જે છે તે અહીંયા ઉપસ્થિત છે, આપણે તેમની સાથે વાતચીત કરીએ અને જાણવાનો પ્રયત્ન કરીએ કે લોકો શું કહેવા માગે છે લોકસભા 2024ની ચૂંટણી વિશે. ક્યાંથી આવ્યા છો? બનાસકાંઠા. અચ્છા, બનાસકાંઠાથી અહીંયા આવ્યા છો, પુલ જોવા માટે આવ્યા છો? રિવરફ્રન્ટ પુલ જોવા માટે સ્પેશિયલ આવ્યા છીએ અહીંયા. અચ્છા, લોકસભા 2024ની ચૂંટણી આવી રહી છે, ગણતરીના દિવસો બાકી છે, શું વિચારો છો આપ કે આપ જ્યારે વોટ નાખવા જશો કયા સવાલો આપના મનમાં હશે, કઈ યોજનાઓને લઈને આપ વોટ આપશો? સાહેબ, યોજનાઓ તો હવે એવું છે કે છેલ્લા 15-20 વર્ષથી જે બીજેપી સરકાર આવી છે ને ત્યારથી અમારે કંઈ એવું મનમાં છે જ નહીં, પણ અત્યારે ઇલેક્શનનો બહુ અમારા બનાસકાંઠામાં ગરમા ગરમીનું માહોલ ચાલી રહ્યો છે, પણ અમે તો બીજેપી છેલ્લેથી 20 વર્ષથી બીજેપીને જ વોટ આપીએ છીએ, કેમ કે બીજેપીનો વિકાસ તમે જોઈ શકો છો તમારા અમદાવાદમાં જે રિવરફ્રન્ટ, રામ મંદિર, 370 કલમ એ બીજેપી નરેન્દ્ર મોદી સાહેબનું બહુ જ સારું કામ છે અને હું તો જનતાને બી વિનંતી કરું છું કે બીજેપીને જ વોટ આપજો. અચ્છા, જ્યારે આપ વોટ આપવા માટે જશો હજુ આપ સરકાર આ સરકાર પાસેથી હજુ શું અપેક્ષા રાખો છો કે આ સરકારે હજુ આટલા વિકાસના કામો કરવા જોઈએ? સાહેબ, હજી બીજેપી સરકારનો વિકાસના બહુ કામો કર્યા છે અને હજી બી બહુ બધા કામો કરવાનું બાકી છે અને નરેન્દ્ર મોદી સાહેબ અમને એવું લાગે છે કે આવતા 5-10 વર્ષમાં કોઈ નાગરિકને કંઈ કહે એવું નહીં રાખે, બહુ બીજેપીનું બહુ કામકાજ સ્પીડમાં છે અને બહુ સારું છે. અચ્છા, કેટલા લોકો ત્યાંથી અહીંયા આવે છે બનાસકાંઠાથી અહીં પુલ જોવા? અમે લગભગ 40-45 જણા આવ્યા છીએ. અચ્છા, ખાસ સ્પેશિયલ પુલ જોવા માટે આવ્યા છો? અચ્છા, પુલ જોઈને કેવી અનુભૂતિ થઈ? બહુ સારું અનુભૂતિ થઈ, બહુ આનંદ થયો અહીંયા આવીને, બહુ વિડીયો બી બનાવ્યા અમે, સેલ્ફીઓ લીધી, સ્પેશિયલ આના માટે જ આવ્યા છીએ અમે અને બહુ પ્રસિદ્ધ છે બના ગુજરાતમાં આપણે આ રિવરફ્રન્ટનો પુલ અને ધન્યવાદ મોદી સાહેબને કે અમારા માટે આટલી બધી સારી સુવિધાઓ કરી છે એમણે. અચ્છા, રાત્રે અહીંયા લાઇટિંગ ખૂબ જ લાઇટિંગનો નજારો પણ સરસ હોય છે, તે જોવા માટે રોકાશો? ના સાહેબ, હવે અમે પાવાગઢ નીકળીએ છીએ પણ નાઇટનો નજારો વિડીયોમાં જોયો છે અને બહુ સારો દેખાય છે અને બહુ સારું છે. અચ્છા, બીજા પણ કેટલાક લોકો અહીંયા ઉપસ્થિત છે, આપણે તેમની સાથે પણ વાતચીત કરીએ અને જાણવાનો પ્રયત્ન કરીએ. શું નામ છે? વિજય. વિજયભાઈ ક્યાંથી આવ્યા છો? કલોલથી. કલોલથી? હા. અચ્છા, કલોલથી ભાઈ અહીંયા આવે છે પુલ જોવા માટે? આવ્યો છે. હા, પુલ જોવા માટે. કેવો લાગ્યો પુલ? મસ્ત, મજાનો. પહેલી વખત આવ્યો પણ પહેલો એક્સપિરિયન્સ ખૂબ સારો રહ્યો. અચ્છા. હા. શું કરો છો આપ? હું જોબ કરું છું. અચ્છા, વોટ અત્યાર સુધી આપેલો છે કે પહેલી વખત? આ મારો ફર્સ્ટ ટાઈમ વોટિંગ છે. અચ્છા, ફર્સ્ટ ટાઈમ વોટર છે ભાઈ, પહેલી વખત મતદાનનો પોતાનો ઉપયોગ જે છે તે આ ભાઈ કરવાના છે. પહેલી વખત મતદાનનો ઉપયોગ કરશો, કેવી અનુભૂતિ રહેશે? પહેલી વખત કયા કયા વિચારો મનમાં હશે કે આ આ વિચારો છે કે આટલા વિચારોને લઈને આટલા કામ થવા જોઈએ એને લઈને આપ સરકાર જે છે તે પસંદ કરશે? વોટ આપીશ તો હું ભાજપને આપીશ. પહેલી વખત મારો એક્સપિરિયન્સ રહેશે અને વોટ નિષ્ફળ ના જાય એવી રીતે હું વોટ નાખીશ અને સારો એવો વિકાસ થાય એવું કહીશ, એવું કહેવા માગું છું. અચ્છા, આપને યુવાનો માટે સરકારે ઘણી બધી યોજનાઓ જે છે તે લાગુ કરેલી છે કે જેને લઈને યુવાનો જે છે તે પગભર થઈ શકે, કઈ કઈ યોજનાઓને લઈને આપ ઉત્સાહિત છો? ઉત્સાહિત તો સારી છે બધી,
એટલે કે ઘણી બધી જે યોજનાઓ છે તેને લઈને લોકો જે છે તે ઉત્સાહિત છે. જ્યારે આપ વોટ નાખવા જશો ત્યારે કયો વિચાર મનમાં હશે જેને લઈને આપ વોટ નાખશો? સરકાર દ્વારા કયા કામ અત્યાર સુધીમાં કરવામાં આવેલા હોય એવું લાગે છે આપને? એટલે કે ઘણા બધા જે લોકો જે છે તે અહીંયા ઉપસ્થિત છે અને ઘણી બધી યોજનાઓ પણ છે. એક અહીંયા દંપતી પણ છે, બેઠેલ છે. આપણે તેમની સાથે પણ વાતચીત કરીએ અને જાણવાનો પ્રયત્ન કરીએ. ક્યાંથી આવ્યા છો ભાઈ? મહુવાથી આવી છીએ. મહુવાથી આવ્યા છો? અચ્છા, લોકસભા 2024ની ચૂંટણી છે, પહેલો સૌ પ્રથમ તો આપ અહીંયા અટલ બ્રિજ જોવા માટે આવ્યા છો. કેવો લાગ્યો અટલ બ્રિજ? બહુ સરસ લાગ્યો સર. અચ્છા, અટલ બ્રિજ ક્યાં આપે જોયો તો? પહેલા ટીવીમાં જોયો તો, છાપામાં જોયો તો? ટીવીમાં પહેલા જોતા બધા, બે કહે તો ખ્યાલ નહીં. પછી અચ્છા અહીં આવ્યા પછી કેવો લાગ્યો? આખો બ્રિજ જોયો? ના ના, હજી તો એટલે જ પગ છે, હજી જોવાનું બાકી છે. શું લાગે છે આ વખતે લોકસભા 2024ની ચૂંટણી છે તો કેવા પ્રકારની સરકાર આપ પસંદ કરવાનું નક્કી કરશો? કે તો ખ્યાલ નહીં અમને તો, કઈ મહુવાથી આવી છીએ એટલે. મહુવાથી આવો છો, ત્યાં પણ લોકસભાની ચૂંટણી તો હશે જ ને? મતદાન લોકસભા તો હશે જ ત્યાં. નહીં, બહુ સારું છે રિઝલ્ટ. અચ્છા, સરકાર જે છે તે વિકાસના કામો કરી રહ્યું એવું લાગી રહ્યું છે? અને બહુ સરસ કરે છે. તો અલગ અલગ લોકો જે છે તે એમના લોકોના અલગ અલગ મંતવ્યો છે. અહીંયા બીજા પણ કેટલાક લોકો જે છે તે અહીંયા આવી રહ્યા છે, આપણે તેમની સાથે પણ વાતચીત કરીએ અને જાણવાનો પ્રયત્ન કરીએ. કાં છે અરે? યુપી છે. આવ્યા છે? યુપી થી ભાઈ આવ્યા છે. અટલ બ્રિજ આપને દેખા કેસા લગા? ફર્સ્ટ ટાઈમ આયા, લેકિન કાફી અચ્છા હૈ, બહુ બઢિયા, સુંદર એકદમ. અચ્છા, બહુ બઢિયા. અચ્છા, એ લોકસભા 2024 કે ચુનાવ હૈ વો આ રહે, ક્યા લગતા હૈ કૈસી સરકાર રહેગી, કૈસી ભારતીય જનતા પાર્ટી ઓર બાકી આમને જો સામને પાર્ટીયા હૈ ઉસકી કૈસી લડત રહેગી? નહીં, લડત તો સબકી બરાબર હી રહેગી, લેકિન આની જો હૈ સરકાર બીજેપી કી આની ચાહીએ. બાકી સબ કુછ કામ કામ સબ દિખ રહા હૈ, સાફ સફાઈ ભી ખૂબ અચ્છી હૈ, રોજગાર ભી ઠીક હૈ, સબ કુછ નોર્મલ હૈ, કોઈ દિક્કત. પહેલી બાર આયો અમદાવાદ? હા, ફર્સ્ટ ટાઈમ આયા હમ ઘૂમને કે લિયે. ફર્સ્ટ ટાઈમ આયે જી. કૈસા લગા અટલ બ્રિજ પૂરા ઘૂમ કે? બહુત સુંદર એકદમ. ઓર ઇસકે અલાવા ઓર ક્યા ક્યા દેખા હૈ અમદાવાદ મે? અમદાવાદ મે અક્ષરધામ ઘૂમને ગયે થે. અચ્છા. ઓર યહાં આયા કાકડિયા લેક વગેરા ઘૂમને ગયે, ઓર સ્ટેડિયમ મે મેચ દેખને ભી ગયે થે. અચ્છા, મેચ ભી અભી જો ગુજરાત ટાઇટન્સ વાલા ઓર વો પંજાબ વાલા દેખા? જી જી, મેચ દેખા. અચ્છા જી. યુપી મે કૈસા લગ રહા હૈ અભી જો કામકાજ યોગી આદિત્યનાથ કે આને કે બાદ? જો યુપી મે ભી ખૂબ કામ ઉનકા ખૂબ અચ્છા હૈ, કોઈ દિક્કત નહીં, સબ બડી ચાલ રહા કામ. અચ્છા, લગતા હૈ ઇસ બાર ભી સરકાર યહી બનેગી? હા, યહી બનેગી, હમ તો બીજેપી કે સપોર્ટર હૈ સર. અચ્છા જી સર, યાની કી એક એક અહીંયા બીજા પણ આપણે ભાઈ છે, આપણે તેમની સાથે પણ વાતચીત કરીએ. એટલે કે ઘણા બધા જે લોકો જે છે ત્યારે તેમની સાથે છે, આપણે તેમની સાથે પણ વાતચીત કરીએ અને જાણવાનો પ્રયત્ન કરીએ કે લોકોના મનમાં શું સવાલ છે, લોકો કયા સવાલને લઈને મતદાન કરવા માટે જશે, પોતાના મતનો ઉપયોગ કરી અને સરકાર પસંદ કરશે. ત્યારે અહીંયા બીજા પણ એક મહિલા છે, તેમની આપણી સાથે ઉપસ્થિત છે, આપણે તેમની સાથે. શું નામ છે? નેહા. અચ્છા નેહા, લોકસભા 2024ની ચૂંટણી સૌ પહેલા તો અટલ બ્રિજ આપ આવ્યા છો, કેવો લાગ્યો અટલ બ્રિજ? મુજે ગુજરાતી નહીં આતી. અચ્છા, સબસે પહેલે કહાં સે હૈ? જયપુર સે. અચ્છા, જયપુર સે, રાજસ્થાન સે હૈ. કૈસા લગા અટલ બ્રિજ? અભી હમ અંદર ઘૂમને જા રહે હૈ, અભી તો એન્ટર કિયે હૈ, યહાં સે બહાર સા લુક બહોત અચ્છા લગ રહા હૈ. અચ્છા, લોકસભા 2024 કે ચુનાવ હૈ, કૈસા લગતા હૈ, કૈસા માહોલ હોગા ચુનાવ કા? મુજે ઇસ બાર યુવા હો આપ, સરકાર ને મહિલાઓ કે લિયે કામ કુછ કિયા હૈ લગતા હૈ આપકો, સુરક્ષા કે ધ્યાન મે રખતે હુએ? હા, યહાં પે બોલતે હૈ સુરક્ષા તો બહોત હૈ, જીતા અમદાવાદ કે બારે મે સુના હૈ, તો લગતા હૈ કી ઓર ડેવલપ ભી બહોત હો રહા હૈ. અચ્છા, ઓર ભી જો લોગ હૈ યહાં પર ઉપસ્થિત હૈ ઉનસે ભી બાતચીત કરતે હૈ, દેખતે હૈ વો લોગ ક્યા કહેના ચાહતે હૈ, એટલે કે કહી શકાય કે તમામ જે લોકો જે છે તે અહીંયા ક્યાંક ને ક્યાંક આવેલા છે. શું નામ છે આપનું? કમલ ઉસવાલ. કમલભાઈ, કેવું લાગ્યું અટલ બ્રિજમાં આવીને? અહીંયા બહુ બઢિયા લગા, હમ લોગ છત્તીસગઢ સે આયે હૈ. છત્તીસગઢ સે આયે? હા, છત્તીસગઢ રાયપુર કે પાસ સે. અચ્છા, યે અટલ બ્રિજ દેખને કે લિયે આયે આપ? નહીં, અટલ બ્રિજ નહીં, અમદાવાદ આયે થે, રુક ગયે, પૂરા અમદાવાદ ઘૂમને કે રુક ગયે, થે, તો અટલ પતા કિયા, તો અટલ બ્રિજ હૈ, બહુ બઢિયા, તો દેખને આયા અટલ બ્રિજ, રાત કે હમારી ટ્રેન હૈ વાપસ યહાં સે. ચુનાવ મે બહુ બઢિયા માહોલ રહેગા, ઓર સિર્ફ મોદી જી કા રહેગા બોલબાલા.